વાસણના નવા ગામની મહિલાને મોતના મુખમાંથી બચાવાઈ. બેટી બચાવો અંતર્ગતનું સૂત્ર સાકાર કરતું દિયોદરનું શ્યામવેદ હોસ્પિટલ દિયોદર તાલુકાના સેસણનવા ગામની મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા થરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી, જ્યાં મહિલાને પ્રસૂતિ દરમિયાન ઓપરેશન કરી બાળકીને જન્મ આપ્યો હતો. પરંતુ થોડા સમય પહેલા મહિલાને ઓપરેશન કરેલ ટાંકા તૂટી જતાં મહિલાને જો સમયસર સારવાર ન થાય તો મહિલાને મૃત્યુ નિપજી શકે તેવી પરિસ્થિતિ હતી. પરંતુ મહિલાને દિયોદરની શ્યામવેદ હોસ્પિટલમાં સમયસર સારવાર મળતા હોસ્પિટલના ડૉક્ટર મિહિલ ચાવડા દ્વારા મહિલાનું ઓપરેશન કરી નવું જીવનદાન આપ્યું હતું. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના સેસણનવા ગામની મહિલા હાજરાબેન બલોચ ઉંમર વર્ષ 25 થોડા સમય પહેલા પ્રસૂતિનો દુખાવો ઉપડતા થરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે ઓપરેશન કરી બાળકીને જન્મ આપ્યો હતો. પરંતુ થોડા સમય પહેલા મહિલાને ટાંકા પાકી જતાં દુખાવો ઉપડવાનું ચાલુ થયું, જ્યાં સમયસર મહિલાને સારવાર ન મળે તો મહિલાનું મોત થઈ શકે તેમ હતું. પરંતુ દિયોદરની શ્યામવેદ હોસ્પિટલમાં મહિલાને દાખલ કરાતા ફરજ પરના ડોક્ટર દ્વારા મહિલાને તાત્કાલિક ઓપરેશન કરી બગાડ થયેલો બહાર કાઢી મહિલાને મોતના મુખમાંથી બચાવાઈ હતી, જ્યાં 5 દિવસ બાદ માતા અને બાળકીની તબિયત સ્વચ્છ અને તંદુરસ્ત થતાં ડોક્ટર દ્વારા રજા અપાતા પરિવારજનોએ શ્યામદેવ હોસ્પિટલના ડોક્ટરો અને હોસ્પિટલના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો, જ્યાં શ્યામદેવ હોસ્પિટલના ડોક્ટર દ્વારા મહિલાના ઘરની પરિસ્થિતિ જોઈ શ્યામવેદ હોસ્પિટલના ડોક્ટર દ્વારા નોર્મલ ફી લેવામાં આવી હતી. બેટી બચાવો અંતર્ગત સગર્ભા મહિલાને બાળકીની નોર્મલ ડિલિવરી થાય તો દિયોદરની શ્યામદેવ હોસ્પિટલ દ્વારા ફ્રીમાં માફ કરવાનો નિર્ણય. અત્યારે દિવાળી દરમિયાન વેપારીઓ અલગ અલગ પ્રકારની સ્કીમો રાખતા બહાર પાડતા હોય છે, ત્યારે દિયોદરની શ્યામવેદ હોસ્પિટલ દ્વારા એવી સ્કીમ બહાર પાડવામાં આવી છે કે કોઈ સગર્ભા મહિલાને બાળકીનો જન્મ થાય તો હોસ્પિટલ દ્વારા ફી માફ કરવામાં આવશે. ત્યારે સેસણનવા ગામની એક મહિલા ફાતિમાબેન માણેક ખાન બ્લોલોચને બેબીનો જન્મ થતાં હોસ્પિટલ દ્વારા ફી માફ કરવામાં આવી હતી. ત્યારે અત્યારના જમાનામાં સરકારે બેટી બહુ માટે વિવિધ યોજનાઓ બહાર પાડતા હોય છે, ત્યારે શ્યામવેદ હોસ્પિટલના ડોક્ટરો પણ માનવતાનું કામ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, બળદેવ બારોટ, બનાસકાંઠા. મેં સેશન ગામના છું. મારું નામ ખતીજાબેન છે. મારી દીકરી હાજરાબેન ખાનગી હોસ્પિટલમાં દવાખાને લઈ ગયા હતા. એમના અહીંયા એના ટાંકા પાકી ગયા તો શ્યામદેવ હોસ્પિટલમાં લાવી, શ્યામદેવ હોસ્પિટલમાં લાવીને એને ઓપરેશન ફરીથી કરાય. સાહેબ સારું છે, મારે ભાઈને આરામ થઈ ગયો, ઠીક થઈ ગયું છે. હાજરાબેન મારે હોસ્પિટલના પૈસા બીતલા એટલા નથી લીધા મારા ઘરથી. જે વખત તમે મારે મમ્મીને દીકરાને ઘરવાળી લાવ્યું છે, દીકરાને ઘરવાળીને દિલ્હી થયું છે ઘરમાં. એમને સાહેબને હોસ્પિટલ શ્યામદેવ હોસ્પિટલના સાહેબને સારું છે, એનું આભાર છે. મારી દીકરી હાજરાબેન સારું થઈ ગયું છે.